ગાંધીનગર સેક્ટર ચારમાં પુરાણ કરેલું તળાવ ફરી ખોદવામાં આવ્યું સ્થાનિકોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને અંગે રજૂઆત કરી હતી કેન્દ્રીય ગૃહમંત્રીને રજૂઆત બાદ મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું છે પુરાણ કરવામાં આવેલા તળાવને ફરી ખોદવામાં આવ્યું છે પુરાણ કર્યાનો મહાનગરપાલિકાનો દાવો મહાનગરપાલિકાના તંત્રએ બિલ્ડરને તળાવ ખોદવાના આદેશો કર્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યાલયથી તળાવ ઊંડું કરવા જાણ કરવામાં આવી જનતા જાગૃત હોય તો શું થઈ શકે છે એનો જીવતો જાગતો એક પુરાવો બન્યો છે ગાંધીનગરના સેક્ટર ચારમાં જે પ્રકારે આ તળાવની જગ્યા છે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તળાવની જગ્યા માટેનું બોર્ડ પણ મારવામાં આવ્યું છે કે અહીંયા તળાવ સુરક્ષિત કરવા માટે જનતાએ કચરો નાખવો નહીં બાંધકામનો કચરો ઠાલવવો નહીં અને ગંદકી કરવી નહીં આમ છતાં મહાનગરપાલિકા દ્વારા જ ક્યાંક ને ક્યાંક આ તળાવમાં કચરો નાખીને તળાવની જગ્યા છે એ ઉપર એક સમતળ જગ્યા બનાવવાનો પ્રયત્ન થયો હતો અને જનતા દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખવામાં આવ્યો કારણ કે તેઓ ગાંધીનગરના સાંસદ પણ છે અને આ પત્રના કારણે આખો મામલો ઉજાગર થયો અને મામલો ઉજાગર થતાં અમિતભાઈએ વ્યક્તિગત રસ લઈને એમના કાર્યાલયમાંથી મહાનગરપાલિકાને ઠપકો લાભતો એ પત્ર લખવો પડ્યો એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું અને તેના જ કારણે હવે જે પુરાણ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો તો ત્યાં ખોદવાની કામગીરી કરવામાં આવી રહી છે એટલે ક્યાંક ને ક્યાંક જનતા જો જાગૃત હોય તો કયા પ્રકારના નિર્ણયો છે એ બદલી શકાય એનું આ ઉત્તમ ઉદાહરણ છે અને જનતાએ સાબિત કર્યું છે અને આ જે તળાવ છે એ સુરક્ષિત રાખવાનો જ આખરે નિર્ણય લેવાયો છે મહાનગરપાલિકાએ જે નિર્ણય લીધો હતો એ નિર્ણયમાં ફેરબદલ કરવાની ફરજ પડી છે કારણ કે હવે અમિતભાઈ પોતે રસ લઈ રહ્યા છે તેઓ ગાંધીનગરના સાંસદ છે ને એના જ કારણે હવે સેક્ટર ચારનું જે તળાવ છે વધારે સુશોભિત કરવામાં આવશે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો રાજ્ય સરકાર સંચય માટેની યોજનાઓ કરતી હોય છે આખરે જે તળાવ છે એ તળાવમાં સંચય કરે તો આજુબાજુના રહીશોને પણ ફાયદો થઈ શકે કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર